नमस्कार विद्यार्थी मित्रों, केम छो? बधा मजा में ने? धोरण 6 विषय गुजराती विद्यार्थी मित्रों, आपणे पाठ 8 बीरबलनी युक्ति ए पाठ समझ्या हता। एनुं व्याकरण आपणे समझ्या हता। एक विद्यार्थी मित्रों व्याकरण लखी दीधुं ने गुजरातीनी नोटमां। सरस, सारा अक्षर उपर लीटी अडाडीने रखजो अने आपणी चेनलने सब्सक्राइब करवानुं बाकी हो तो चेनलने सब्सक्राइब करो ने वीडियोने लाइक करवानुं भूलता नहीं। चलो हवे आजे आपणे जे अभ्यासना प्रश्नना जवाबनी चर्चा करीए। तो जुओ, अभ्यास नीचेना प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना चौरस बॉक्समां लखवानो छे। जुओ, साचो उत्तर शोधवानो छे अने प्रश्न सामेना चौरस एटले के ABCD जे आवतुं होय ते लखवानुं छे। पहेलुं छे, शुं छे? वहेली सवारे बादशाहે ઝરૂખાની નીચે શું જોયું? વહેલી સવારે બાદશાહ જ્યારે ઉઠ્યા ત્યારે ઝરૂખાની નીચે એમણે શું જોયું? તો શું આવશે? પહેલાં નોકર ચોગાનમાં ઊભો હતો, નોકર ચોગાનમાંથી ઝાડુ લેતો હતો, નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો, કે નોકર ઝાડુ ઊંચું કરી બાદશાહ સામે જોતો હતો? તો વહેલી સવારે બાદશાહે શું જોયું? તેમણે શું જોયું હતું? તો વહેલી સવારે બાદશાહે નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો, એટલે કે સી, બરાબર? ચલો બીજું જુઓ, રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી હતી? જો રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી હતી? ઓપ્શનમાં આપેલું છે બુંદેલખંડના, ઝારખંડના, ઉત્તરખંડના કે પુષ્પખંડના। તો રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી હતી? બુંદેલખંડના રાજાએ ચડાઈ કરી હતી, અને એટલા માટે જાતે જ રાજા યુદ્ધ કરવા માટે ગયા હતા, લડાઈ લડવા માટે। એના પછીનું જુઓ, નોકરને જવાબ શીખવનાર કોણ હતું? નોકરને જવાબ શીખવનાર કોણ હતું? કોણે શીખવાડ્યું હતું નોકરને જવાબ? ઓપ્શનમાં છે અ અકબર, બ બિરબલ, ક બેગમ કે ડ ફાંસીગર। ફાંસીગર એટલે જે જગ્યાએ ફાંસી ચડાવવા લઈ ગયા હતા તે। તો બાદશાહે આ જવાબ કોણે શીખવ્યો હતો? બિરબલે, બરાબર? એના પછી જુઓ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે। પહેલો સવાલ છે, બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? બુંદેલખંડનો રાજા પરત, પરત એટલે પાછો કેમ ફરી ગયો? તો બાદશાહ અકબર પોતે જ લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે। બાદશાહ પોતે જ લશ્કર લઈ અને રણ મેદાનમાં યુદ્ધ કરવા આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અર્ધે રસ્તેથી જ પાછો ફરી ગયો। પછીનો સવાલ જુઓ, શિરામણ સમયે સેનાપતિએ સા સમાચાર આપ્યા? શિરામણ કરતા કરવા બેઠા હતા સવારના પહોરમાં, સવારનો નાસ્તો એટલે શિરામણ, તો તે સમયે સેનાપતિ આવીને સા સમાચાર આપ્યા? તો શિરામણ સમયે સેનાપતિએ બાદશાહને સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આપણા રાજ્ય પર ચડી ગયો છે, એટલે સેનાપતિએ આ સમાચાર આપ્યા। પછીનો પ્રશ્ન જુઓ, બેગમે બાદશાહને સા સમાચાર આપ્યા? બેગમે બાદશાહને સા સમાચાર આપ્યા? તો બેગમે બાદશાહને સમાચાર આપતા કહ્યું કે મારા ભાઈને સાપ કરડ્યો છે અને એને જલ્દી સાપ ઉતારનાર, સાપ ઉતારનાર એટલે શું? તો મંત્રવિધિથી જે સાપનું ઝેર ઉતારતા હોય તે, તો સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે એવા સમાચાર આપ્યા। પછી જુઓ, સ્વાધ્યાય, સ્વાધ્યાયની અંદર પહેલો સવાલ, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો। પહેલો સવાલ છે, બાદશાહને પોતાનો દાડો બગડશે એવું કેમ લાગ્યું? શા માટે બાદશાહને એવું લાગ્યું કે આજે મારો દાડો બગડવાનો? તો બાદશાહે સવારના પહોરમાં ઝરૂખામાં જઈને નીચે જોયું, જેવા બાદશાહ ઉઠ્યા અને સવારના પહોરમાં ઝરૂખામાં જઈ અને જોવે છે તો એક ઝાડુવાળો ઝાડુથી ચોગાન વાળતો હતો, ઝાડુવાળો ઝાડુથી ચોગાન વાળતો હતો। બાદશાહને જોઈને ઝાડુવાળો પોતાનું મોં ઝાડુથી ઢાંકી દીધું, જેવા બાદશાહને જોયા એવા તરત જ ઝાડુવાળાએ પોતાનું મોં ઝાડુથી ઢાંકી દીધું, પણ બાદશાહને લાગ્યું કે મેં સવારના પહોરમાં ઝાડુવાળાનું મોઢું જોયું છે તેથી જ આજ મારો દાડો બગડવાનો, પણ બાદશાહને મનમાં એમ હતું કે આજે સવારમાં જ મેં આનું મોઢું જોયું છે એટલે મારો દિવસ આજે બગડવાનો, એટલે એટલા માટે બાદશાહને લાગે છે કે આજે મારો દિવસ બગડશે। પછીનો પ્રશ્ન જુઓ, સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા?
સાંજે જમવા બેઠા ત્યારે રાજા કેમ ગુસ્સે થઈ ગયા? તો સાંજે જમતી વખતે સવારે શિરામણ કરવા ના મળ્યું, બપોરનું જમવાનું ના મળ્યું, તો સાંજે જમતી વખતે રાજા જેવો કોળીઓ ભરવા જમવા માટે જેવો કોળીઓ હાથમાં લે છે તેવામાં જ તેમના હાથ થાળમાં એક ગરોળી ટપકતી રાજાના થાળની અંદર પડે છે, જમવાના થાળમાં પડે છે. અને રાજાના મનમાં કે સવારે રાજાને એક એમ આવી ગયો કે સવારના પહોરમાં પેલો ઝાડુવાળાનું મોડું જોયું છે તેથી આજે મારો દિવસ બગડ્યો છે, એટલે તેથી જ વહેમ તો હતો જ. અને ગરોળી થાપ જે એવી થાળમાં પડી એવો એમનો વહેમ પાકો થઈ ગયો અને તેથી તે ગુસ્સે થયા. પછીનો પ્રશ્ન જુઓ, રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? તો રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ કહ્યું કે કાલે સવારે જ્યારે તમે મારું મોઢું જોયું હતું તે સમયે મેં પણ તમારું મોઢું જોયું હતું. સવારમાં ઉઠી તમે જેવા આવ્યા તમે મારું મોઢું જોયું, મેં તમારું મોઢું જોયું હતું. આપનો તો માત્ર દિવસ જ બગડ્યો છે, તમારો તો ખાલી દિવસ જ બગડ્યો. કેવી રીતે? તો આખો દિવસ તમારે ભૂખ્યા રહેવું પડ્યું એટલે તમારો તો માત્ર દિવસ જ બગડ્યો છે. પણ જ્યારે મેં આપનું મોં જોયું તેથી મારે તો કેદખાને જવાનું થયું. મેં તમારું મોઢું જોયું તો મારે તો કેદખાને જવાનું થયું, જેલમાં પુરાવવાનું થયું અને ફાંસીની સજા ભોગવવી પડે. તો આપ જ નક્કી કરો કે આપણા બેમાં વધારે અપશુકોની આડ કોણ છે. બરાબર? એટલે રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ આ કહ્યું. અને કોના કહેવા પ્રમાણે? બિરબલના કહેવા પ્રમાણે. પછીનો પ્રશ્ન જુઓ, અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? છેલ્લે રાજાએ શું કહીને પોતાનો ખોટો વહેમ દૂર કર્યો? તો અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી, પોતે કબૂલ કર્યું, પોતાની ભૂલ સ્વીકાર કરી કે શુકન અપશુકન અંગેનો પોતાનો વહેમ ખોટો છે. આ વહેમ ખોટો છે, શુકન અપશુકન જે બનવાનું હોય તો બને છે પણ શુકન અપશુકનનો વહેમ ખોટો છે. રાજાએ ઝાડુવાળાને છોડી દેવાની અને તેને સરપાવ આપી, સરપાવ એટલે ઇનામ આપી માનભેર ઘેર પહોંચાડવાની આજ્ઞા કરી. આમ એને રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો. પછીનો પ્રશ્ન જુઓ, બાદશાહે ઝાડુવાળાને શા માટે ફાંસીની સજા ફરમાવી? શા માટે બાદશાહે ઝાડુવાળાને ફાંસીની સજા ફરમાવે છે? તો સવારે બાદશાહે ઝાડુવાળાનું મોં જોયું તેથી બાદશાહને લાગ્યું કે તેમના અપશુકન થયા છે. જ્યારે બાદશાહે ઝાડુવાળાનું મોઢું જોયું એટલે એમને લાગ્યું કે આજે અપશુકન થયા છે. બાદશાહનો દિવસ બગડ્યો અને આખો દિવસ બાદશાહને ભૂખ્યા રહેવું પડ્યું. એ માટે ઝાડુવાળાને દોષિત માનીને, ઝાડુવાળો ગુનેગાર છે, દોષિત એટલે ગુનેગાર, દોષિત માનીને બાદશાહે તેને ફાંસીની સજા ફરમાવી, ફાંસીની સજા આપવાનું કહ્યું. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ પૂર્ણ થયું. સ્વાધ્યાયના 5 પ્રશ્નો આપણે જોયા. દરેક વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ અને સ્વાધ્યાયના 5 પ્રશ્નો ગુજરાતીની નોટમાં ઉપર લીટી અડાડી સારા અક્ષરે લખી દેશે. પછીના પીરિયડમાં આપણે બાકી રહેલું સ્વાધ્યાય પૂર્ણ કરીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી દો. નમસ્કાર.